જના ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે પાંચ તાલુકાના ખેડૂતોનો પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં ડીસા થરાદ લાખણી દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો જોડાયા કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે પાંચ તાલુકાના ખેડૂત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો દિયોદર ડીસા થરાદ લાખણી સહિતના ખેડૂતો જોડાયા બનાસકાંઠા ખેતી પર અને પશુપાલ પર નિર્ભીક છે ત્યારે ખેડૂતોને હાલ રાયડો વરિયાળી બટાકા જેવા પાકોની વાવણી કરવાની હોય છે પણ પાણી વગર ખેડૂતો વાવણી કરી શકે તેમ નથી ત્યારે આજે દિયોદર કાંકરેજ ડીસા થરાદ અને લાખણી સહિતના ખેડૂતો ચાંગા પંપિંગ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજી ધરણા પર બેઠા છે ખેડૂતોનું કહેવું

ને પાણીની તંગી સર્જાઈ હોય રવિ નું વાવેતર ચાલુ હોય ખેડૂતોને બોરવેલ ના તળ ઊંડા જતા હજારો ફૂટ ઊંડા તળ માંથી પાણી ખેંચી લાવવા ગરમ પાણી થી પાકોના ઉત્પાદન પાક નું સર્વર્ધન થતું ના હોય ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે જ્યાં ખેડૂતોને ભારે પાણીની તંગી ઊભી થતા ખેડૂતો પાયમાલ બની ગયા છે ત્યારે ખેડૂત માટે સરકારના ખર્ચે હજારો કરોડ રૂપિયો ખર્ચે બનાવેલ સિંચાઈ માટેની સુજલામ સુફલામ યોજનામાં પાણી છોડવાને લઈને આજે પાંચ તાલુકાના ખેડૂતો ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે જઈ પાણી નહીં છોડાય ત્યાં સુધી ધરણા ઉપર ચાલુ રહેવા ખેડૂતો બેઠા છે બીરો રિપોર્ટ બળદેવ બારોટ બનાસકાંઠા અત્યારે તે દસમા મહિનાની પંદર તારીખે ખેડૂતોને પાણીની જરૂર હતી અને શિયાળુ રવિ પાકનું વાવેતર કરવાનું હતું એની અંદર ખેડૂતો પાછોતરા પડી જાય અને અત્યારે તાત્કાલિક ધોરણે સુજલમ સુપલમનું પાણી ચાલુ કરવામાં આવે ખેડૂતોને ઘણી બધી જરૂર છે સીઝનના પાણીની અંદર પાહોતરા પડ્યા છે ઘાસચારાની વ્યવસ્થા નથી ખેડૂતોની પાસે અને ખેડૂતોની પાસે અત્યારે કંઈ મૂડી પણ નથી જો પાણી ના આવે તો ખેડૂતો ઘરની બહાર પણ નીકળી શકે નથી એમને જીવવું પણ બહુ મુશ્કેલ છે રાયડાનું વાવેતર કરવું છે દિવેલાનું પાણી જરૂર છે બટાકા જેવું વાવેતર કરવાનું છે પણ એની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી નથી બારસોથી થી તેરસો ફૂટ તળનો પાણી ઊંડે જતા રહ્યા છે તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામનું પાણી ચાલુ કરવામાં આવે તો જ ખેડૂતો અહીંયાથી ઉઠશે ખેડૂત આગેવાનો આવ્યા છે હવે એમના સમર્થનમાં ખેડૂતો આવશે મોટી સંખ્યામાં ખેડૂતો આવશે અને જ્યાં સુધી પોણે ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચોગા પંપિંગ છોડીને ખેડૂતો જવાના નથી આ ખેડૂતો પાણીની માંગ સાથે આવ્યા છે કોઈ સરકાર જોડે સહાય જેવી કોઈ માંગ નથી અમારે રોકડી કે કોઈ બીજી પણ એક માત્ર ને માત્ર અમારે પાણીની જરૂરિયાત છે બનાસકોઠાની અંદર તમે આ પાંચ તાલુકાની અંદર જુઓ છો કે બારસો થી તેરસો ફૂટ જેટલા પાણી ઊંડા ગયા છે ને એ બિલકુલ ગરમ છે જે ખેતી માટે યોગ્ય નથી આપણે ગાંધીનગરથી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ જાહેરાત કરેલી છે કે શનિવાર સુધી પાણી સુજલામ છોડી દેવામાં આવશે પણ આજ દિન સુધી ખેડૂતને પાણી મળ્યું નથી અને જો આ પાણી સમયસર આજે પણ છોડી દેવામાં આવે તો ખેડૂત છે યોગ્ય રીતે તેની ખેતી રવિ પાક લઈ શકે તેમ છે અને જો પાણી છોડવામાં નહીં આવે તો તમે જોઈ રહ્યા છો આ ખેડૂતો નક્કી જ કરીને આવેલા છે કે જ્યાં સુધી સુજલામ સુબલામાં ચોકા પંપિંગ સ્ટેશનથી પાણી છોડવામાં આવે કાર્યક્રમ છે કે ચોકા પંપિંગ તાત્કાલિક ચાલુ કરે આજની બેઠેલી સરકારે અઠવાડિયા પહેલા જાહેરાત કરેલી છે કે બધા જ ખેડૂતોને પીએત માટે પાણી આપવાનું છે આપણું ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાની પણ આપણા ધારાસભ્ય કીર્તિસિંગ સાહેબે જાહેરાત કરેલી છે પણ અઠવાડિયાથી અમારું ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થયેલું નથી એટલે અમે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને જો ચાલુ નહીં થાય તો આજે આવેલા ખેડૂતો ધરણા ઉપરથી ઉઠવાના નથી અને આવતીકાલે બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો હજારો ખેડૂતો આવશે અને આજની બેઠેલી સરકારને ને ભોગવવું પડશે એટલે કાન ખોલીને ને આજની બેટેલી સરકાર આ મીડિયાથી સાંભળી લે કે તાત્કાલિક ચોખા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે ના કે અમે અહીંથી હટવાના નથી